જામનગરના એક મહિલાને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં એક શખ્સે પોતાની ઓળખ કસ્ટમ ઓફિસર તરીકે આપી હતી અને મહિલાના વિદેશથી આવેલ પાર્સલમાં ડ્રગ્સ અને 4 ક્રેડિટ કાર્ડ મળ્યા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન બીજા એક શખ્સે પણ વોટ્સએપ કોલ કરી પોલીસ તરીકે પોતાની ઓળખ આપી મહિલાને તેમના આધાર કાર્ડ વિશે પૂછપરછ કરી હતી. ત્યાર પછી મહિલાના આધાર કાર્ડના આધારે 5 રાજ્યમાં બેંક ખાતા ખોલ્યા હોવાનું જણાવી મહિલા મની લોન્ડરિંગ અને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. બંને શખ્સોએ મહિલાને ડરાવી ક્લીનચીટ આપવા માટે સર્ટિફિકેટ આપવાની વાત કહી રૂપિયા 15 લાખ એક બેંક એકાઉન્ટમાં જમા કરાવી લીધા હતા. પાછળથી મહિલાને ઠગાઈનો અહેસાસ થતાં પોલીસના દ્વાર ખટખટાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના ધ્રોળમાં પૂચરમોરીનું ઐતિહાસિક યુદ્ધ ખેલાયું હતું, જેના અનુસંધાને દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં ભવ્ય આયોજનો થાય છે, પરંતુ અહીં પણ દબાણો થયા હોવાનું પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. ઉપરાંત ગૌચરની ભૂમિ પણ ભૂમાફિયાઓએ પચાવી પાડી હોવા અંગે સ્થાનિકો દ્વારા આવેદન પાઠવી તંત્રને રજૂઆત કરવામાં આવી છે. ધ્રોલના વિવિધ વિસ્તારોમાં હિન્દુ સમાજના લોકોને વિધર્મીઓ દ્વારા માંસાહારના અવશેષો રઝળતા મૂકી ધાર્મિક લાગણી દૂભવી પજવવામાં આવતા હોવાની રાવ સાથે હિન્દુ સમાજના 748 વ્યક્તિએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા પરવાનગી માગતા ચારેકોર ખળભળાટ મચી ગયો છે. રજૂઆતકર્તાઓએ તેમના આ પગલાં માટે સ્થાનિક કોર્પોરેટરોથી લઈ ધારાસભ્ય સુધીના નેતાઓ અને પદાધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે. દરમિયાન હિન્દુ સેનાના ધ્રોળના પ્રમુખ ગૌરવ મહેતા દ્વારા રજૂઆતકર્તાઓની મુલાકાત લેવામાં આવી હતી. જય શ્રી રામ. ધ્રોળ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા આજે રોજ બપોરે 2 કલાકે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા બાબતેની એક અરજી મળેલ, ફોન દ્વારા અને કુરિયર દ્વારા પણ મળેલ બંને અરજીના અનુસંધાને આજ રોજ સાંજે 6 વાગે અમે ત્યાં ઘટના સ્થળે જઈને એ લોકોને મળ્યા અને આશ્વાસન આપ્યું અને તંત્ર સાથે સતત અમારો અત્યારે સંપર્ક ચાલુ છે, મીડિયા જોડે પણ સંપર્ક ચાલુ છે અને અમારા ધારાસભ્ય શ્રી અને સંગઠનના પ્રમુખ શ્રી આ બંને અમને બાહેંધરી આપી છે કે એમનો જે પ્રશ્ન છે એ ટૂંક સમયમાં જ એનું નિરાકરણ આવી જશે. એટલે હાલ આ પ્રશ્ન છે એને હિન્દુ સેના ખૂબ સારી રીતે ચલાવી રહી છે અને આવતા સમયમાં આ પ્રશ્નનું ખૂબ જ મહત્વ હોય અને શ્રાવણ માસ આવતો હોય એટલે આ પ્રશ્નનું તાત્કાલિકના ધોરણે નિરાકરણ કરી દેશે એવું અમને બાહેંધરી આપી છે. જય શ્રી રામ. છોટી કાશી કહેવાતા જામનગરના પ્રસિદ્ધ શ્રી બાલાહનુમાન મંદિરે બ્રહ્મલીન પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનને 60 વર્ષ પૂર્ણ થતાં ષષ્ઠીપૂર્તિ પાટોત્સવ ઉજવાયો હતો. સાંજે મહાઆરતીમાં ભક્તોનો સાગર ઉમટ્યો હતો. મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના હોદ્દેદારો પણ આ તકે રામધૂનમાં જોડાયા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.